કેમ છો તમે બધા આશા રાખું છું કે મજામાં હશો મોજમાં હશો તો આ લો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કોમ્પ્યુટરના સવાલો યસ આપણી સામે સ્ક્રીન ઉપર તમને બતા હશે કોમ્પ્યુટરના સવાલો તો પહેલો જ સવાલ આવી ગયો છે આની પહેલાં આપણે એક વિડીયો બનાવી ચૂક્યા છીએ એ વિડિયો તમે ન જોયો હોય તો એ અવશ્ય જોઈ લેજો અને ત્યારબાદ આ વિડીયોને તમે જોવા આવજો ડેસ્કટોપ પર રહેલા નાના નાના પિક્ચર્સને શું કહે છે તો ભાઈ ડેસ્કટોપ ઉપર રહેલા જે નાના નાના પિક્ચર્સ છે ને એને આઈકોન કહેવાય એને શું કહેવાય આઈકોન કહે છે એને શું કહેવામાં આવે વાલા મિત્રો એને આઈકોન કહેવામાં આવે છે ભાઈ કમ્પ્યુટર ઉપરની વાત છે ડેસ્કટોપ ઉપરની વાત છે નાના નાના પિક્ચર્સ તમને બતાતા હોય તો એને આઇકન કહેવાય અને એના ઉપર ક્લિક કરીને તમે જે તે સોફ્ટવેરમાં અથવા જે તે પ્રોગ્રામની અંદર જઈ શકો છો કોઈ પણ સોફ્ટવેરની પ્રથમ લાઇનને શું કહે છે તમે કોઈ પણ સોફ્ટવેર ઓપન કરો શરૂ કરો એની જે ફ્રન્ટ લાઇન આવે પ્રથમ લાઇન આવે એને ટાઇટલ બાર કહેવાય શું કહેવાય ટાઇટલ બાર કહે છે ખાસ યાદ રાખજો ભાઈ આવા પ્રશ્નો તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોક્યું કરી શકે છે ડેસ્કટોપની પાછળ રહેલા પિક્ચર્સને શું કહે છે ભાઈ ડેસ્કટોપની પાછળ રહેલા પિક્ચર્સને એટલે કે ડેસ્કટોપ હોય બરાબર એની ઉપર આઈકોન હોય આઈકોનની પાછળ તમને એક પિક્ચર બતાય બરાબર તમે એને વોલપેપર કહો ડીપી તમારા ફોનમાં જે ડીપી હોય ને એ ડીપીની વાત કરી રહ્યા છે ભાઈ બરાબર એટલે ડેસ્કટોપની પાછળની સાઈડ રહેલા પિક્ચર્સને શું કહેવાય છે પિક્ચરને તો એ પિક્ચરને વોલપેપર કહેવામાં આવે છે એ પિક્ચરને શું કહેવાય વોલપેપર તરીકે ઓળખવામાં આવે છે ખાસ એટલે ખાસ યાદ રાખજો આગળ વધીએ વિન્ડોઝમાં કોઈ પણ પ્રોગ્રામ શરૂ કરવા માટે રહેલા ગોળ બટનને શું કહે છે તો વિન્ડોઝમાં કોઈ પણ પ્રોગ્રામ શરૂ કરવા માટે રહેલા ગોળ બટનને સ્ટાર્ટ બટન શોર્ટકટ્સ કી તરીકે કહેવામાં આવે છે એટલે કે અહીંયા આપણે તમને એક જૂનો પ્રશ્ન પૂછો છે અહીંયા તમારી સ્ક્રીન ઉપર જ્યારે આપણે વાત કરીએ કે તમારી સ્ક્રીન હોય બરાબર તમારી સ્ક્રીનની ઉપરની વાત છે બરાબર ત્યારે તમારે સ્ટાર્ટ બટન ખોલવું પડે અને સ્ટાર્ટ બટન જઈને તમે કોઈ પણ પ્રકારનો સોફ્ટવેર અથવા કોઈ પણ પ્રકારનો જે પ્રોગ્રામ હોય એને ખોલી શકો છો એટલા માટે તમને પ્રશ્ન એવો તમને આપેલો છે કોઈ પણ સોફ્ટવેરમાં હેલ્પ માટે બરાબર તમારે મદદ જોઈએ છે હેલ્પ જોઈએ છે તો કોઈપણ સોફ્ટવેરમાં હેલ્પ માટે મદદ માટે એફ વન બરાબર એફ વન ફંક્શન કીનો ઉપયોગ થાય છે કોઈ પણ સોફ્ટવેરમાં મદદ તમારે જોઈતી હોય તો એફ વન એટલે કે ફંક્શન કી વનનો હેલ્પ કી તરીકે ઉપયોગ થાય છે રિનેમ કરવા માટેની શોર્ટકટ કી તો એફ ટુ એટલે કે રિનેમ એટલે શું ધારો કે તમે કોઈ પણ ફોલ્ડર બનાવશો તો એને બાય ડિફોલ્ટ ન્યૂ ફોલ્ડર આવું નામ આપવામાં આવે બાય ડિફોલ્ટ આવું નામ હોય ન્યૂ ફોલ્ડર બરાબર તો ન્યૂ ફોલ્ડર પીળા રંગનું હોય જો એવું પણ યાદ રાખજો કેવા રંગનું હોય પીળા રંગનું હોય હવે તમારે એને રિનેમ આપવું હોય તો રીનેમ આપવા માટે એફ ટુ ફંક્શન કીનો ઉપયોગ કરીને તમે ફરીવાર એનું નામ બદલી શકો અને ફરીવાર તમને જે યોગ્ય લાગે બરાબર તમારી સાથે જે સંકળાયેલું હોય એવું નામ તમે આરામથી એને આપી શકો બરાબર ધારો કમ્પ્યુટર નામ આપવું હોય તમે કોમ્પ્યુટર નામ આપી શકો કમ્પ્યુટર ટુ એવું નામ તમે નામ ય આપી શકો બરાબર એને રિનેમ કહેવામાં આવે છે એફ ટુ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર રીનેમ માટેની ફંક્શન કી એફ ટુ તો હેલ્પ માટેની ફંક્શન કી એફ વન સર્ચ વિકલ્પ માટે તમારે સર્ચ કરવું છે બરાબર તો સર્ચ કરવા માટેની ફંક્શન કી છે એફ ત્રણ બરાબર ફંક્શન કી ત્રણ સર્ચ માટે ઉપયોગી છે બરાબર સર્ચ માટેની ફંક્શન કી કઈ છે એફ થ્રી બરાબર ખાસ યાદ રાખજો સેવ એસ કરવા માટે કમાન્ડ માટે કઈ કીનો ઉપયોગ કરશો તો સેવ એસ માટે એફ ટ્વેલ્વ બરાબર ફંક્શન કી એફ ટ્વેલ્વ ઇટ મીન્સ ફંક્શન કી ટ્વેલ્વનો ઉપયોગ કરીને તમે શું કરી શકશો તો સેવ એસ પછી તમારે ને પીડીએફમાં સેવ કરવી હોય તો પીડીએફમાં એસટીએમએલમાં સેવ કરવી તો એસટીએમએલમાં માત્ર ને માત્ર માઇક્રોસોફ્ટ ઓફિસમાં સેવ કરવી હોય તો એમાં માઇક્રોસોફ્ટ ઓફિસના વર્ડમાં પેન્ટમાં એક્સેલમાં જેમાં સેવ કરવી હોય એવા તમને ઓપ્શન્સ જોવા મળે સેવ એસ કમાન્ડ માટેની ફંક્શન કી કઈ છે એફ ટ્વેલ્વ ફરી વાર વાત કરી નાખીએ એફ વન હેલ્પ માટે એફ ટુ રિન્ય માટે એફ થ્રી સર્ચ માટે અને એફ ટ્વેલ્વ સેવ કમાન્ડ માટે બરોબર સેવ એસ કમાન્ડ માટે ત્યારબાદ બધું જ લખાણ સિલેક્ટ કરવા કઈ કીનો ઉપયોગ કરશો બધું જ લખાણને તમારે સિલેક્ટ કરવું હોય તો કંટ્રોલ એનો ઉપયોગ કરવામાં આવે કંટ્રોલ એ તમે પ્રેસ કરશો એટલે સિલેક્ટ ઓલ બરાબર બધી વસ્તુઓ સિલેક્ટ થઈ જઈ જશે બરાબર એ પણ એક યાદ રાખજો લખાણને ઘાટું કરવા માટે એટલે કે તમે જે લખાણે પૂછો ને બોલ્ડ કરવું હોય તો કંટ્રોલ પ્લસ બી પ્રયાસ કરશો એટલે લખાણ કેવું થઈ જશે ઘાટું થઈ જશે બરાબર લખાણ કેવું થશે ઘાટા અક્ષર જોવા મળશે કોપી કરવા માટે કોપી કરવા માટે કંટ્રોલ પ્લસ સી બરાબર કંટ્રોલ પ્લસ સી કીનો ઉપયોગ થાય છે કોપી કરવા માટે કંટ્રોલ પ્લસ સી નો ઉપયોગ થાય છે પેસ્ટ કરવા માટે કોપી કરેલી વસ્તુને તમારે પેસ્ટ કરવી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો કંઈ કીનો ઉપયોગ થાય છે તો કંટ્રોલ વી બરાબર કંટ્રોલ વીનો ઉપયોગ થાય છે ખાસ યાદ રાખજો કંટ્રોલ વીનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર અન્ડરલાઇન કરવા માટે ખાલી જગ્યાએ કીનો ઉપયોગ થાય છે અન્ડરલાઇન માટેનો યુ એટલે કે કંટ્રોલ પ્લસ યુ પ્રેસ કરવાથી કંટ્રોલ પ્લસ યુ પ્રેસ કરવાથી કોઈ પણ લખાણ હોય સિલેક્ટ કરેલું લખાણ એની નીચે અન્ડરલાઇન કરવામાં આવે છે ફોન્ટને તમારે ઇટાલિક ઇટાલિક એટલે કે ત્રાસા જો ઇટાલિક એટલે શું પહેલાં તો એ સમજવું જોઈએ ઇટાલિક કરવા એટલે ત્રાસા કરવા ઇટાલિક કરવા માટે કઈ કી ઉપયોગી છે તો કંટ્રોલ પ્લસ આઈ બરાબર કંટ્રોલ પ્લસ આઈ ઇટાલિક કરવા માટેની આ શું છે ભાઈ તો એક પ્રકારની શોર્ટકટ કી કહી શકાય કોઈ પણ સ્ક્રીનને ફૂલ સ્ક્રીન કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે તમારે ફૂલ સ્ક્રીન કરવી હોય તો એફ ઇલેવન બરાબર ફંક્શન કી ઇલેવનનો ઉપયોગ ફૂલ સ્ક્રીન કરવા માટે થતો જોવા મળે છે રિફ્રેશ કરવા માટે કઈ કી ઉપયોગી છે તો રિફ્રેશ કરવા માટે એફ ફાઈવ રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કી એફ ફાઈવ ફંક્શન કીનો ઉપયોગ થાય છે બરાબર ખાસ યાદ રાખજો રિફ્રેશ કરવા માટે એફ ફાઈવ ફંક્શન કી ઉપયોગી છે ત્યારબાદ સામાન્ય રીતે બેંકમાં ખાલી જગ્યા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે તો માઇકર કોડ એમ આઈ સી આર માઇકર કોડનો ઉપયોગ કરવામાં આવે છે ક્યાં બેંકમાં બરાબર ચેક હોય ને એમાં માઇકર કોડ અવશ્ય એટલે અવશ્ય લગાડેલો હોય જતી વાળા મિત્રો તો એ પણ એક યાદ રાખો અને હા ફરી ફરી વાર કહી દઉં વિડિયો ગમતો હોય તો એક લાઈક કરો શેર કરો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો વાલા મિત્રો આગળ વધીએ ખાલી જગ્યામાં નિયંત્રણ એકમની મૂળભૂત આજ્ઞાઓ સમાયેલી હોય છે ફ્રમવેર બરાબર ફ્રોમવેરમાં નિયંત્રણ એકમની મૂળભૂત આજ્ઞાઓ ઓર્ડર સમાયેલા હોય છે સીપીયુનું ફૂલ ફોર્મ પૂછ્યું છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુનું ફૂલ ફોર્મ શું થાય સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ થાય છે ખાલી જગ્યા તાત્કાલિક સંગ્રાહક છે તમે તાત્કાલિક કોઈપણ વસ્તુ બનાવો તો એ ક્યાં સંગ્રહ થાય તો રેમમાં રેન્ડમ એક્સેસ મેમરીમાં તાત્કાલિક કોઈ પણ વસ્તુ બનાવો તો એ સેવ થતી જોવા મળે છે ખૂબ જ નાનો અને પ્રક્રિયાનો ફાસ્ટ સ્ટોરેજ છે રજિસ્ટર બરાબર ખૂબ જ નાનો અને પ્રક્રિયાનો ફાસ્ટ સ્ટોરેજ શું છે રજિસ્ટર છે મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે કેશ મેમરી જો મેઇન મેમરી હોય અને રજીસ્ટર મેમરી હોય આ બંને વચ્ચે બફરનું કાર્ય એટલે કે પ્રોસેસિંગનું કાર્ય કોણ કરે છે કેશ મેમરી કરે છે કોમ ડેસ્ટેની ધરાવતી ફ્લોપી ડિસ્કમાં એક ઇંચમાં કેટલા ટ્રેક હોય છે તો ફ્લોપી ડિસ્કમાં એક ઇંચમાં છન્નું જેટલા ટ્રેક આવેલા હોય છે નાઇન્ટી સિક્સ જેટલા ટ્રેક આવેલા હોય છે કમ્પ્યુટર દ્વારા કમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને શું કહે છે તો તમને જે સામે માહિતી મળે છે એને આઉટપુટ કહે છે તમે માહિતી જે અંદર નાખો છો એને શું કહેવામાં આવે તો એને ઇનપુટ કહેવામાં આવે છે એમ પણ યાદ રાખજો બરાબર કમ્પ્યુટર દ્વારા જે માહિતી તમને બતાવવામાં આવે એને શું કહેવાય તો એને આઉટપુટ કહેવાય એને શું કહેવાય વાલા મિત્રો આઉટપુટ કહેવાય બરાબર તો તમે નાખો એને શું કહેવાય ઇનપુટ કહેવાય છે એ પણ એક યાદ રાખજો બાહ્ય સંગ્રાહક પરની અસર થાય છે શેની અસર થાય તો ભેજની અસર થાય કમ્પ્યુટરને ભેજ લાગી શકે છે ફરી ફરી વાર વિડીયો ગમે તો એક લાઈક કરો શેર કરો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો